લિટલ મિલીના વસ્ત્રના બધા દર્શકો માટે હું સરસ મજાની સાંજમાં પ્રિયંકા ડાંગરીચીના હાર્વી ડાંગરીચીયાની મધર છું. હું આશા રાખું છું કે તમે બધા ઘરે છો અને સ્વસ્થ છો. હું હવે રક્ષાબંધન વિશે થોડું જણાવીશ. રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે અને તેના લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ તેની રક્ષા માટે વચન આપે છે અને રક્ષાબંધનનો અર્થ એટલે કે રક્ષાનું બંધન. હવે હું જે સ્વીટ ડીશ બનાવવા જઈ રહી છું મજેદાર, એનું નામ કાજુ લોટસ છે. તેના માટે આટલા ઇન્ગ્રીડિયન્ટની જરૂરત પડશે. કાજુ પાવડર, મિલ્ક, સુગર પાવડર, ઇલાયચી પાવડર, કોકોનટ પાવડર, ગ્રીન ફૂડ કલર, રેડ ફૂડ કલર. હવે મેં કાજુનો પાવડર પહેલાથી બ્રશ કરીને રાખી દીધો છે. હવે તેની અંદર હું સુગર પાવડર મિક્સ કરીશ. સુગર પાવડર જેટલું ગળ્યું પસંદ હોય તે પ્રમાણે મિક્સ કરી શકો છો, વધારે ઓછું. તેની અંદર 1-2 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર મિક્સ કરીશ. હવે આ મિશ્રણને બધું સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે તેની અંદર 2-3 ટેબલ સ્પૂન કોકોનટ પાવડર મિક્સ કરીશ. 2-3 ટેબલ સ્પૂન મિલ્ક મિક્સ કરી લઈશ. હવે આનો સરખી રીતે બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવી રીતના લોટ તૈયાર કરી લઈશું. હવે મેં આને આવી રીતે લોટ તૈયાર કરી લીધો છે. હવે બંનેને ફૂલ સાઇઝમાં અલગ અલગ બાઉલમાં લઈ લઈશ. હવે હું દૂધમાં સહેજ રેડ ફૂડ કલર મિક્સ કરી આવી રીતે મિક્સ કરી લઈશ લોટને. હવે એ જ રીતે હું ગ્રીન કલર બોર્ડમાં નાખી અને મિક્સ કરી લઈશ. હવે આવી રીતે પિંક કલર અને ગ્રીન કલર બંને મેં તૈયાર કરી લીધું છે. હવે હું પિંક કલરના પહેલાં ગોળ ગોળ નાના નાના બોલ તૈયાર કરી લઈશ. હવે હું આના થોડા મોટા બોલ બનાવી લઈશ. પછી આવી રીતના પ્રેસ કરી આ શેપમાં તૈયાર કરી લઈશ. પછી એની અંદર બોલ મૂકી પિંક બોલને અંદર કવર કરી દઈશ. પછી ગોળ ગોળ સર્કલમાં બોલ બનાવી લઈશ.
મેં બધા બોલ તૈયાર કરી લીધા છે અને હવે આને 10 મિનિટ માટે હું ફ્રીઝરમાં મૂકી દઈશ. પછી તેને લોટસ શેપમાં કટ કરીશ. હવે આને હું લોટસ શેપમાં કટ કરી લઈશ. બધા પીસને મેં લોટસ સ્ટેપ આપી દીધો છે. છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આશા છે કે તમને બધાને પસંદ આવશે.